નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સાત આબોહવાકીય ફેરફાર વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે ગયા વિડીયોમાં આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ બદલાતી આબોહવા ગ્લોબલ વોર્મિંગ અને પૃથ્વી કેમ ગરમ થાય છે એના વિશે માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો આપણે જાણે જ છે કે આપણા પૃથ્વી પર આવેલા ઘણા બધા વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવામાં પરિવર્તન આવ્યું છે જેના લીધે આપણા વાતાવરણમાં ચેન્જ આપણને જોવા મળે છે જેમાં આપણે આ એક ચાર્ટ આપણે ગયા વિડીયોમાં જોયો હતો કે છેલ્લા એકસો પચાસ વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન બરાબર કે ઓગણીસો છાસ ઓગણીસો સોરી અઢારસો સાહીઠથી લઈને બે હજારની સાલ સુધીમાં આપણે જોઈએ ચાર્ટ નિરીક્ષણ કરીએ તો આપણે જોઈએ છીએ કે કન્ટિન્યુ તાપમાનમાં વધારો આપણને જોવા મળ્યો છે વિચારો ચા કે ખાંડમાં ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય આપણે ઘરમાં જે રસોઈ બનાવે છે એમને ખબર જ છે કે ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવાનું હોય છે અને અને જો એ ભૂલથી વધારે પડી જાય તો શું થાય આપણને શાક કે ચા પીવી ગમતી નથી શાકમાં જો મીઠું ખાણ વધારે પડી જાય તો આપણને ભાવતું નથી એમ એવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ પણ સંતુલિત છે જે રીતે ચા અને શાકમાં ખાંડ કે મીઠું જો એ સંતુલિત હોય તો શાક ખાવાની મજા આવે છે અને ચા પણ પીવાની આપણને ગમે છે એ જ રીતે આપણી પૃથ્વી પણ વાતાવરણમાં વાયુનું પ્રમાણ પણ સંતુલિત છે હવે જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો શું થાય મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે શ્વાસ લેવા માટે ઓક્સિજનનો આપણે ઉપયોગ કરે છે અને આપણે અંદર ઓક્સિજન લઈએ છીએ અને આપણી બહાર કાર્બન ડાયોક્સાઇડ કરે છે હવે આપણે જાણીએ જ છે કે જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે બરાબર જેને લીધે વાતાવરણમાં વાતાવરણમાં બદલાવ આવે છે વાતાવરણમાં શરીર તાપમાન વધી જાય છે બરાબર પછી ઝાડ અને ઝાડ હોય છે એને ઓક્સિજન ઓછું મળવાના કારણે એ બધા પણ ધીરે ધીરે મરવા લાગે છે હવે આપણે નીચેની સાણીનું વાંચન કરો અને વિચારો આપણી પૃથ્વીને ગરમ કરવા આપણે કેટલા જવાબદાર છે તે ચકાસું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા આગળ કે પૃથ્વી પર વાયુઓનું પ્રમાણ વધવાથી પૃથ્વી ગરમ ગરમ થાય છે હવે આપણે 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 પરથી જોઈએ કે આપણી પૃથ્વીને કેટલા જવાબદાર છીએ ક્રમ સ્થળ વસ્તુ સમય અને ગ્રીનહાઉસ અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ હવે એમાં પહેલું છે થર્મલ પાવર મથક એમાં બસો મેગાવોલ્ટ થર્મલ પાવર મથક જોઈએ એટલે કે ઉર્જા ઉત્પન્ન કરનારું થર્મલ પાવર સ્ટેશન હવે એ વાર્ષિક બસો મે મેગાવોલ્ટ ઉત્પન્ન કરતું એટલે કે વાર્ષિક જે બસો મે મેગા મેગાવોલ્ટ ઉત્પન્ન કરે છે તો એ નવ લાખ ટન જેટલું વાયુનું સર્જન કરે છે બરાબર એ જ રીતે મોટર કાર વાર્ષિક આપણે જે મોટા કાર ચલાવે છે એ મોટા કારનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલે કે વાર્ષિક ઉપયોગ કરીએ તો સત્તર કરોડ ટન જેટલું આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે એટલે કે અલગ અલગ વાયુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એસી સરેરાશ બે કલાક આપણે બધા ઘરમાં બધાના ઘરમાં આપણે એસી જ છે અને એ એસી આપણે બધા જ યુઝ કરીએ છીએ તો આપણે સરેરાશ જો બે કલાક એસી ચલાવે એ રીતે જો ચોવીસ કલાક સુધી જો એસી ચાલે તો એ બે હજાર બસો ત્રીસ કિલોગ્રામ જેટલું વાયુનું ઉત્પાદન કરે છે ટીવી ટીવી ચોવીસ કલાક જો કન્ટિન્યૂ ચાલે તો એકસો નેવું કિલોગ્રામ જેટલું વાયુનું ઉત્પાદન કરે છે ટ્યુબલાઇટ ટ્યુબલાઇટ પણ જો ચોવીસ કલાક ચાલે તો એ અઠ્યાસી કિલોગ્રામ જેટલું વાયુનું ઉત્પાદન કરે છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર જો ચોવીસ કલાક ચાલે તો એ એકસો ત્રીસ કિલોગ્રામ જેટલું વાયુનું સર્જન કરે છે સાથે ફ્રીઝ ફ્રીઝ પણ જો ચોવીસ કલાક ચાલે તો એ નવસો વીસ કિલોગ્રામ જેટલું વાયુનું ઉત્પાદન કરે છે વિદ્યાર્થી મિત્રો આ કોઈ એક એક વસ્તુનું નથી એટલે કે ફ્રીઝ એટલે કે એક ફ્રીઝનું નથી પણ એક સાથે ઘણા બધા ફ્રીઝો જો યુઝ થતા હોય ચોવીસ કલાક માટે તો એ આટલું કિલોગ્રામ વાયુનું ઉત્પાદન કરે છે હવે થર્મલ પાવરમાં આપણે જોઈએ તો થર્મલ પાવરમાં વીજળીનું ઉત્પાદન થાય છે તો આપણે જોઈએ તો ભૂંગળામાંથી હવામાં વાયુ છોડવામાં આવે છે બરાબર એમાં ઘણા બધા વાયુ હોય છે જે આપણા પૃથ્વીનું તાપમાન વધારે છે એ જ રીતે મોટર કાર હવે આપણે બધા જ જાણે છે કે મોટર કારમાં મોટર કારના ધુમાડાથી ઘણું બધું પોલ્યુશન થતું હોય છે અને પોલ્યુશન વધવાના કારણે આપણને ગરમી વધારે લાગે છે અને એ પોલ્યુશનના લીધે સીધી અસર ગ્રીનહાઉસ પર પડે છે અને એ પોલ્યુશનના લીધે જ આપણા પૃથ્વીનું વાતાવરણ આખું ગરમ થાય છે એસી હવે આપણે વિચારીએ કે એસી કેવી રીતના ગરમ વાયુ ઉત્પાદન કરતું હશે તો મિત્રો એસી રૂમની અંદર ઠંડક આપે છે પણ જ્યારે એસીનું જે આઉડર જે આપણા ઘરની બહાર લાગેલું હોય છે એમાંથી એ રૂમની બધી ગરમ હવા કાઢીને રૂમની બહાર ફેંકે છે એટલે કે અલગ અલગ જાતના એ વાયુઓ બહાર ફેંકે છે અને એ વાયુના લીધે જ અને એ ગરમ હવા જ હોય છે એટલે કે ગરમ વાયુ હોય છે હવે એ વાયુઓ સીધા બહાર જવા સીધા બહાર જતા હોય છે જેના કારણે આપણા પૃથ્વીનું તાપમાન પણ વધે છે ટીવી તો આપણે જો લોંગ ટાઈમ સુધીને આપણે ટીવી ચાલુ રાખીએ પછી આપણે જો ટીવીની પાછળ આપણે પકડીએ તો આપણને પાછળ ગરમ ગરમ વરાળ લાગે છે એટલે કે અંદર જે મશીનરી ગરમ થાય છે એ ગરમ થઈને વાયુ વાયુ સ્વરૂપે ગરમી બહાર નીકળે છે જેના લીધે પણ આપણું પૃથ્વીનું તાપમાન ગરમ થાય છે ટ્યુબલાઇટ આપણે હવે દરેક ઘરના ઘરમાં ટ્યુબલાઇટ હોય છે હવે તમે ટ્યુબલાઇટની નીચે જો પાંચ મિનિટ તમે ટ્યુબલાઇટની નજીક બેસો તો એ ધીરે ધીરે આપણને ગરમી આ લાગવા મળે છે આપણને કારણ કે જે ટ્યુબલાઇટમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ સાથે ગરમી પણ નીકળે છે અને એ ગરમી નીકળવાના કારણે એ ગરમીના લીધે આપણી પૃથ્વીનું તાપમાન પણ ગરમ થાય છે કોમ્પ્યુટર સેમ વસ્તુ છે ટીવી જેવું કે કોમ્પ્યુટર પણ લોંગ ટાઈમ ચાલે તો કોમ્પ્યુટરની પાછળ મોનિટરની પાછળ આપણે જોઈશું કે સીપીયુની પાછળ જોશું સીપીયુમાં પણ સીપીયુને ઠંડો કરવા માટે અંદર ફેન લગાવવામાં આવેલો હોય છે એ ફેનનું કામ શું હોય છે કે અંદર એ મધરબોર્ડને ઠંડુ રાખે છે અને અંદરની જે ગધર જે ગરમ થાય છે એટલે અંદર જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમીએ બધી ખેંચીને બહાર સીધી સીધી વાયુમાં ફેંકે છે જેના લીધે પણ આપણા પૃથ્વીનું તાપમાન ગરમ થાય છે ફ્રીઝ ફ્રીઝનું કામ પણ સેમ છે કે ફ્રીઝ એ અંદરના તાપમાનને ઠંડુ રાખે છે પણ સાથે એ અંદરના તાપમાનમાં અંદરના તાપમાનમાં જે ગરમી હોય છે એ ગરમીએ સીધી એ બહાર ફેંકે છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ એવી છે જે આપણે ડેલી યુઝ આપણે કરતા હોય છે અને આ બધાને લીધે આપણે પૃથ્વી ગરમ કરવામાં આપણે બહુ ખૂબ એવો સારો હાથ આપણે ભજવીએ છીએ વર્લ્ડ મેટ્યોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એટલે ડબલ્યુ એમ ઓ વિદ્યાર્થી મિત્રો તમને ટૂંકા સવાલમાં પૂછી શકાય છે કે ડબ્લ્યુ એમ ઓનો ફૂલ ફોર્મ જણાવો હવે વર્લ્ડ મેટ્યોરોજીકલ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વ હવામાન સંસ્થા છે તે જણાવે છે કે ઈસવીસન અઢારસો પચાસથી આજ સુધી એટલે કે ઈસવીસન બે હજાર આઠના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન જીરો પોઈન્ટ એકત્રીસ સેલ્સિયસ હતું તે ઈસવીસન ઓગણીસો એકસઠથી ઈસવીસન ઓગણીસો નેવુંના ના ગાળામાં સરેરાશ તાપમાન કરતા વધારે હતું હવે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝર છે એ વિશ્વ હવામાન સંસ્થા છે અને એ જણાવે છે કે ઈસવીસન અઢારસો પચાસથી થી ઈસવીસન બે હજાર સુધીના બે હજાર આઠ સુધીના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટીનું સંયુક્ત તાપમાન એટલે કે બંધોનું જમીન અને સમુદ્રનું સંયુક્ત તાપમાન જીરો પોઈન્ટ સેલ્સિયસ હતું જે વધીને ઈસવીસન અઢારસો એકસઠથી ઈસવીસન ઓગણીસો નેવુંના ના ગાળામાં સરેરાશ તાપમાન કરતા એ વધારે હતું એના પછી જોઈએ આપણે મિથેન વાયુ મિથેન વાયુની સંજ્ઞા શું છે સી એચ ફોર વિદ્યાર્થી મિત્રો તમને એક ટૂંકા સવાલમાં ખાલી જગ્યામાં પૂછી શકાય છે કે વિકલ્પિક સવાલમાં પણ પૂછી શકાય છે કે મિથેનનું રાસાયણિક સૂત્ર શું છે તો મિથેનનું રાસાયણિક સૂત્ર શું આવશે સી એચ ફોર ઈસવીસન સત્તરસો પચાસમાં ત્રણસો પંદર પીપીએમમાંથી ઈસવીસન બે હજાર પાંચમાં સત્તરસો ચોસઠ પીપીએમ જેટલો ઘરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે એટલે કે પીપીએમ જોયા સત્તરસો પચાસ માં ત્રણસો પંદર પીપીએમ માંથી ઈસવીસન બે હાજર પાંચમાં સત્તરસો ચોસઠ પીપીએમ જેટલો ઘમઘમ વધારો આપણને જોવા મળ્યો હતો અને એ કેમ જોવા મળે તો એના કારણ આપણે નીચે જોઈએ એના પહેલાં આટલું જાણો કે એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુનો ગ્રહણ કરે છે તેમાં લગભગ એંસી ટકા વાયુ હોય છે એટલે કે એક વ્યક્તિ મનુષ્ય આખા દિવસમાં જે વસ્તુ ગ્રહણ કરે છે એટલે ખાવાનું પાણી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે છે એમાં એંસી ટકા તો વાયુ જ હોય છે એટલે કે સ્વાસ્થ્ય તો હોય છે જેની આપણા શરીરમાં વાયુ પ્રવેશે છે એક વ્યક્તિ પ્રતિદિન બાવીસ હજાર વખત શ્વાસ લે છે પણ તમને ટૂંકા સવાલમાં પૂછી શકાય છે કે એક વ્યક્તિ પ્રતિદિન કેટલી વખત શ્વાસ લે છે તો જવાબ શું આવશે બાવીસ હજાર આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી સોળ કેજી વાયુનું સોળ સોળ કિલો વાયુનું સેવન કરે છે એટલે કે કોઈ પણ એક વ્યક્તિ હોય એ એક દિવસનું એક દિવસમાં એટલે કે ચોવીસ કલાકમાં ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી સોળ કિલો વાયુનું એ સેવન કરે છે હવે આપણે જોશું કે સત્તરસો પચાસમાં ત્રણસો પંદર પીપીએમમાંથી પીપીએમથી ઈસવીસન બે હજાર પાંચમાં સોળસો સત્તરસો ચોસઠ પીપીએમનો જે વધારો થયો હતો એ નીચેના કારણસર હવે પશુઓના શ્વાસોચાસ અને ચયા પચયની ક્રિયા એટલે કે પશુઓનો શ્વાસોશ્વાસ અને ચયા પચયની ક્રિયાથી સોળ ચૌદ કરોડ ટન મીથેન વાયુનું ઉત્પાદન થ ઉત્પાદન થાય છે એ સાથે ડાંગરની ખેતી ડાંગરની ખેતી કરે તો ડાંગરની ખેતીને લીધે પણ પંદર કરોડ ટન મીથેન વાયુનું ઉત્પાદન થાય છે સાથે સેન્દ્રીય કચરો સળવાથી એટલે સેન્દ્રિય કચરો જે હોય છે એ સળવાથી પણ સાત કરોડ ટન જેટલું મિથેન વાયુનું સર્જન થાય છે તો આટલું બધું વાયુ આટલા બધા વાયુ આટલું બધું મિથેન વાયુનું સર્જન થવાથી આ પીપીએમમાં ગમઘમ વધારો થયો હતો અત્યારથી મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી જોઈશું અને પછીના ટોપિક જે છે તે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું થેન્ક યુ